ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. નોર્વેમાં એક ખ્રિશ્ચિયન ત્રાસવાદીએ જેનું નામ એન્ડર્સ બેરિંગ બ્રેવિક, એન્ડર્સ નામના ખ્રિશ્ચિયન ત્રાસવાદીએ પોતાના જ દેશના 100 ખ્રિસ્તી ભાઈઓને મારી નાખ્યા અને 100 કરતા વધારે લોકોને ઘાયલ કર્યા. આ એકલવીરે ત્યાંની લેબર પાર્ટીના યુવાનોના કેમ્પ પર જઈને 100 યુવાનોને વિધી નાખ્યા. એણે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. એણે પોતાની જાતને, આ એન્ડર્સે પોતાની જાતને કટ્ટર ખ્રિશ્ચિયન ગણાવી છે અને મુસલમાનોની સામે એણે રોષ વ્યક્ત કર્યો છે. જ્યારે આ બનાવ બન્યો ત્યારે મેં કહ્યું હતું કે આ જે એન્ડર્સ છે એ નોર્વેનો અસીમાનંદજી છે, એ નોર્વેના અસીમાનંદજી છે. ત્યારે આ વાતો બહાર નથી આવી, ઘણી બધી વાતો બહાર નથી આવી. હવે એની વેબસાઇટ પર એણે 1500-1800 પાનાનું એનું પોતાનું મેનિફેસ્ટો મૂક્યો છે અને એમાં આ એન્ડર્સે ભારતમાં જે જમણેરી પરિબળો છે, એટલે કે આરએસએસ, ભાજપ, વિદ્યાર્થી પરિષદ, એટલે કે આરએસએસ અને એની જે શાખાઓ છે એના ખૂબ વખાણ કર્યા છે. મેં એ દિવસે કહ્યું હતું કે અત્યાર સુધી દુનિયામાં માત્ર 2 જ ત્રાસવાદ ચાલતા હતા. એક ઇસ્લામિક ત્રાસવાદ હતો અને બીજો હિન્દુ ત્રાસવાદ હતો. યાદ રહે, દુનિયામાં LTT એટલે કે તામિલ ટાઈગર્સ જેવા જેઓ હિન્દુઓ છે કોઈ ત્રાસવાદીઓ પેદા નથી થયા. સામાન્ય રીતે ત્રાસવાદીઓ નાસ્તા ફરતા હોય છે, છુપાતા ફરતા હોય છે, કોઈ એક જગ્યાએ રહેતા નથી. પણ LTTE એટલે તામિલ મુક્તિ વ્યાઘ્ર, એમણે લંકામાં એમનું રાજ ઊભું કર્યું હતું. લંકાનો જે ભારત તરફનો પ્રદેશ છે ત્યાં એમણે રીસરની રાજધાની કરી હતી. ત્યાંની સ્થાનિક ચૂંટણીઓ થતી હતી. આ જે હિન્દુ ત્રાસવાદીઓ LTTE વાળા હતા એમની પાસે પોતાના નાનકડા હવાઈ મથકો હતા, એમની પાસે નેવી હતી, એમની પોતાનું નૌકાદળ હતું, એમની પાસે ટેન્કો પણ હતી અને એન્ટી એરોપ્લેન મિસાઇલ્સ પણ હતા. એટલે એક લશ્કર પાસે જેટલું કંઈક હોય એ બધું આ LTTE પાસે હતું. દુનિયાનું સૌથી આધુનિક ત્રાસવાદી ગ્રુપ હતું. એટલે કોઈ એવા વેમમાં ન રહે કે હિન્દુઓ બાયલા માયકાંગલા અને ડરપોક છે. ત્રાસવાદમાં પણ હિન્દુઓએ ઘણું મોટું નામ કમાયું. 30-40 વર્ષ સુધી લંકામાં બરાબરની લડત આપી, લંકાના લશ્કર સામે લડ્યું. ભારત સરકારની અને એમાં વ્યક્તિગત વાત કરીએ તો રાજીવ ગાંધીની
જે ભૂલ હતી, રાજીવ ગાંધીએ ઇન્દિરાજીએ જે રસ્તો અપનાવ્યો, એ રસ્તો અપનાવવા જેવો હતો, એ જ રસ્તે ચાલવા જેવું હતું. ઇન્દિરાજી આ એલટીટીને ફૂલ મદદ કરતા, પૈસા આપતા, હથિયાર આપતા, ટ્રેનિંગ આપતા, અને સત્તાવાર રીતે લંકાની કોઈ પણ બાબતમાં પડતા નહીં. રાજીવજી ખબર નહીં કોની સલાહથી લંકા ગયા, ત્યાં કરાર કર્યા. લંકામાં ભારતનું લશ્કર પીસ કીપિંગ ફોર્સ તરીકે ગયું, જેની જવાબદારી આ સરકારી દળો અને આપણા હિન્દુ ભાઈઓ વચ્ચે લડાઈ ન થાય એ જોવાનું હતું. થોડા દિવસ પછી અચાનક ભારતની સરકારે નીતિ બદલી, એલટીટીની પર હુમલા શરૂ કર્યા. અને એલટીટીએ જ્યારે વળતા હુમલા શરૂ કર્યા ત્યારે બહુ નાલોસી ભરી રીતે આપણું લશ્કર પાછું આવતું રહ્યું. આમાં બે ત્રણ ભૂલો થઈ. પહેલી વાત તો એ હતી કે જ્યારે એલટીટી હિન્દુ ત્રાસવાદી સંગઠન લંકા પર બરાબરનું ભારે પડ્યું હતું, એણે માંગ્યું હોત એ આપી દેવું પડ્યું હોત એવી પરિસ્થિતિ હતી, ત્યારે ભારત સરકાર વચ્ચે પડી, લશ્કર મોકલ્યું. એલટીટી અને ભારતના લશ્કર વચ્ચે એલટીટી ખોખરું થઈ ગયું, ભારતના લશ્કરની આબરૂ ગઈ અને લશ્કર પાછું આવતું રહ્યું. અને એનું જે ખુન્નસ હતું તમિલ વ્યાઘ્રોને અને ખાસ કરીને એના જે વડા હતા પ્રભાકરનને, એનો બદલો લેવા એમણે રાજીવ ગાંધીની હત્યા કરાવી, એ એમની સૌથી મોટી ભૂલ હતી. એમ એ ત્રાસવાદી હતા, એમણે ત્રાસવાદી થઈને જ રહેવાનું હતું. એણે ભારત જેવા વિશાળ દેશના વડાપ્રધાનને મારી નાખવાની ભૂલ કરવા જેવી નથી. એ ભૂલ એમને બહુ ભારે પડી, કારણ કે પછી જે કોઈ સરકાર આવી એમણે એલટીટી તરફથી મોડું ફેરવી લીધું. ભાજપની સરકારે પણ એ જ નીતિ રાખી કે એલટીટીને મદદ નહીં કરવી, એટલે સરવાળે એલટીટીનો સફાયો થઈ ગયો. અને હવે એટલે મારું કહેવાનું એ છે કે ખ્રિશ્ચન પહેલા મુસ્લિમ ત્રાસવાદ હતો, એના જવાબમાં યહૂદીઓનો ત્રાસવાદ આવ્યો, ઇઝરાયલનો ત્રાસવાદ આવ્યો, લંકાની અંદર હિન્દુ ત્રાસવાદ ઊભો થયો જે બૌદ્ધો સામે લડતા હતા, અને હવે પછી ભારતમાં મુસ્લિમ ત્રાસવાદ સામે પાછો હિન્દુ ત્રાસવાદ શરૂ થયો. સ્વામી અસીમાનંદજી ને પ્રજ્ઞા, સાધ્વી પ્રજ્ઞાજી, એમણે બદલા રૂપે બોમ્બ ધડાકા કર્યા અને એમણે પણ 80-90 મુસલમાનોને મારી નાખ્યા. પણ ભારતની સામાન્ય પ્રજા, સામાન્ય હિન્દુઓ આની સાથે હજુ જોડાયા નથી. ન તો સાધ્વીજીનું, ન તો અસીમાનંદજીનું કોઈ વિરોચિત સન્માન થયું છે. ક્યાંય એમના ટેકામાં સરકસ નીકળ્યા નથી, ક્યાંય એમને બહુમાન થયા નથી, ક્યાંય એમને વખાણવામાં આવ્યા નથી. આ પેલા દારાસિંહ નામનો ઓરિસ્સામાં એક હિન્દુ કટ્ટરવાદી પેદા થયા, તેને ત્રાસવાદી એટલે નથી કહેવા માંગતો કે એમણે કોઈ બહુ મોટા બોમ્બ ધડાકા નથી કર્યા, પણ એમના માથે એક ખ્રિસ્તી પાદરીની, સ્ટેનલી કરીને એક પાદરી અને એમના બાળકની હત્યાનો કેસ ચાલે છે. પણ પ્રતિક્રિયા શરૂ થઈ. હવે પ્રતિક્રિયા સાવ છેડેથી આવી છે, નોર્વેથી આવી છે. નોર્વેના આ એન્ડર્સે એની સરકારને એવી સલાહ આપી છે, નોર્વેની સરકારને, કે તમે મુસલમાનો સાથે એવો વ્યવહાર કરો જેવો વ્યવહાર ભાજપ અને આરએસએસ ભારતમાં મુસલમાનો સાથે કરે છે. અને આ જે આખી બાબત ઊભી થઈ છે એન્ડરસનથી,
એના ઘણા પ્રત્યાઘાતો આવશે. આરએસએસ ના પાડે છે કે અમારે એન્ડરસન સાથે કોઈ સંબંધ નતો. ભાજપ પણ પલ્લા ઝાડી રહ્યું છે કે ભાઈ અમે કયા નોર્વેના બોમ્બ ધડાકા વિશે કશું જાણતા નતા, અમારે એન્ડરસન સાથે કોઈ સંબંધ નથી. બિલકુલ અજાણ્યા ખૂણેથી નોર્વેમાંથી ખ્રિસ્તી ત્રાસવાદ શરૂ થયો છે. હવે ત્રાસવાદના બે પ્રકાર છે. એક ત્રાસવાદ છે જે દુશ્મનો પર હુમલા કરે છે, જે દુશ્મનોને મારી નાખે છે, જે દુશ્મનોના નેતાઓ પર હુમલા કરે છે, જે દુશ્મન કોમ પર હુમલા કરે છે. અને બીજા પ્રકારનો ત્રાસવાદ છે જે પોતાની કોમના જ લોકોને મારી નાખે છે, પોતાની કોમના નેતાઓ જે બીજી કોમની ફેવર કરતા હોય છે એમને મારી નાખે છે. ઇઝરાયલ અને ઇજિપ્ત વચ્ચે સંધિ થઈ, આરબ રાષ્ટ્રો વચ્ચે સંધિ થઈ, અને એ સંધિ કરનાર ઇઝરાયલના જે વડાપ્રધાન હતા એને યહૂદીઓએ જ ગોળી મારી દીધી કે તમે મુસલમાનો સાથે સંધિ કરી જ કેવી રીતે શકો. સામે પક્ષે અનવર સાદાત જે ઇજિપ્તના રાષ્ટ્રપતિ હતા, બહુ જ લોકપ્રિય રાષ્ટ્રપતિ હતા, એ અનવર સાદાતને પણ ત્યાંના ત્રાસવાદીઓએ ગોળીઓ મારી દીધી કે તમે ઇઝરાયલ જોડે સંધિ કરી જ કેવી રીતે શકો. એટલે એક પ્રકાર સમજો કે ઇઝરાયલના ત્રાસવાદીઓએ અનવર સાદાતને નહીં મારી નાખ્યા, એમણે એમના જ વડાપ્રધાનને મારી નાખ્યા.